हेलो दोस्तों, इन द लास्ट लेक्चर वी हैव डिस्कस हॉरिजॉन्टल रेंज एंड वी हैव सॉल्व फ्यू एग्जांपल्स। सो लेट अस रिकॉल द इक्वेशंस। सो हॉरिजॉन्टल रेंज, रेंज कोने कहेवाय तो काई थी ऑब्जेक्ट स्टार्ट करसे ने पाछो ग्राउंड ऊपर आवशे, जे हॉरिजॉन्टल डिस्टेंस कवर करे ने कहेवाय हॉरिजॉन्टल रेंज। एंड आर इज इक्वल टू यू स्क्वेर साइन टू थीटा अपॉन जी। जो आपने ux अने uy એટલે કે હોરિઝોન્ટલ અને જો વર્ટિકલ કોમ્પોનન્ટ આપેલો હોય તો ઇક્વેશન થશે ટ્વાઇસ ux uy અપોન g। સો ટ્વાઇસ ux uy અપોન g। સો ફોર કોમ્પ્લિમેન્ટરી એંગલ, એટલે કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે 30 પ્લસ 60 એટલે કે જે બે એંગલનો સમ 90 થાય એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી એંગલ। કોમ્પ્લિમેન્ટરી એંગલ માટે રેન્જ કેવી આવશે? સે रेंज इज सेम, तो रेशियो केवो आवे तो के 1 बराबर। कॉम्प्लिमेंटरी एंगल होय त्यारे रेंज केवी आवशे? सेम। तो रेंज छे ई मेक्सिमम क्यारे मळे? तेना माटे आपणे इक्वेशन डिराइव कर्युं हतुं कि ज्यारे थीटा 45 होय बराबर त्यारे रेंज केवी हशे? मेक्सिमम। सो थीटा 45 तो रेंज मेक्सिमम, अने मेक्सिमम रेंज केटली हशे? तो के यू स्क्वेर बाय जी बराबर। तो हाइट ऑफ प्रोजेक्शन, तो आर अने h એના વચ્ચેનો આપણે રિલેશન ફાઇન્ડ કરી દઉં, r is equal to 4h cot theta, r is equal to 4h cot theta, theta 45, તો r is equal to કેટલું થશે? 4h, or h is equal to કેટલું થશે? r by 4। તો આ બધા ઇક્વેશન્સ છે આપણને ઘણી બધી જગ્યાએ એક્ઝામ્પલમાં યુઝફુલ થશે। તો અહીંયા સુધી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરેલા, आई थिंक आ एक्जाम्पल आपणे थई गयो, तो बस आ लास्ट आपणे एक्जाम्पल करेलो बराबर। एना पछी आपणे नेक्स्ट एक्जाम्पल पर जईए। तो प्रोजेक्टाइल इज प्रोजेक्टेड विथ इनिशियल वेलोसिटी 6i प्लस 8j मीटर पर सेकंड। तो अहींया जे चेन्ज कर्यो आ एक्स कर्यो, अत्यार सुधी शुं आवतो था? तो के u इज इक्वल टू 30 मीटर पर सेकंड आपणने मेग्निट्यूड आपतो था અને ડિરેક્શન આપતા હતા એટ એંગલ, તો કે 30 ડિગ્રી। અહીંયા શું આપ્યું છે? તો કે અહીંયા ઇનડાયરેક્ટલી આપણને આપ્યું છે પણ ડાયરેક્ટલી કંઈ આપ્યું નથી। આ શું આપ્યું છે? તો આપણને બી ઇઝ ઇક્વલ ટુ 6i પ્લસ 8j। આનો મતલબ શું થાય? તો કે આપણને વેલોસિટી આપી, આ શું છે? વેક્ટર ફોર્મમાં આપી છે બરાબર। તો વેક્ટર ફોર્મમાં તો કે આપણને જો મેગ્નિટ્યુડ જોતું હોય તો એક ઓપ્શન શું થાય? તો કે 6² પ્લસ 8² તો 36 પ્લસ 64 કેટલું થશે? 10 મીટર પર સેકન્ડ। તો આ શું થઈ ગયું? એનું મેગ્નિટ્યુડ। અને એનો થીટા ફાઇન્ડ કરવો હોય તો થીટા શું થાય? તો કે વીવાય બાય વીએક્સ। તો થીટા શું થશે? તો કે વીવાય 8, આ કોમ્પોનન્ટ કયો કોમ્પોનન્ટ હોય? વાય કોમ્પોનન્ટ। આ કયો કોમ્પોનન્ટ હોય? એક્સ કોમ્પોનન્ટ। તો આ વીએક્સ છે અને આ વીઆઈ છે। તો આ શું થશે? 8/6। તો આ શું થશે? 4/3। તો આ શું થાય? 10 થીટા। ઇન્ડાયરેક્ટલી આપણને વેલોસિટીનું મેગ્નિટ્યુડ મળી ગયું, થેટા મળી બરાબર। તો ફાઇન્ડ શું કરવાનું કીધું છે? ધેન હોરિઝોન્ટલ રેન્જ, તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે યુ સ્ક્વેર સાઇન ટુ થીટા ડિવાઈડ બાય જી। તો થીટા આપણને ખબર નથી બરાબર, તો આપણને શું ખબર છે? તો કે 10 થીટા ખબર છે। તો આપણે આને લખવું તો આપણે લખાય ટ્વાઇસ સાઇન થીટા કોસ થીટા અપોન જી બરાબર। તો એક ઓપ્શન શું થાય? તો કે આપણને 10 થીટા ખબર હોય તો આપણે એના ઉપરથી સાઇન થીટા અને કોસ થીટા ફાઇન્ડ કરી શકીએ। કઈ રીતે? સપોઝ આપણે આને થીટા કહીએ, તો 10 થીટા કેટલો આપ્યું છે? 4/5, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો આ 4 હોય, આ 3 હોય, તો નેચરલી આ કેટલું હશે? 3/4/5 બરાબર। તો આના પરથી આપણે હવે સાઇન થીટા અને કોસ થીટા જોતું હોય તો સાઇન થીટા કેટલું આવશે? તો કે સાઇન થીટા શું થાય? તો કે 4/5, અને કોસ થીટા કેટલું થશે? તો કે કોસ થીટા થશે 3/5। આપણને મળી ગયું યુ સ્ક્વેર, તો યુ મેગ્નિટ્યુડ કેટલું હતું? 10, તો 10 × 10 કેટલું થશે? 100 × 2 ઇન્ટુ સાઇન થીટા કેટલું થશે? 4/5। કોસ થીટા કેટલું થશે? 3/5, અને ડિવાઇડ બાય જી, એટલે જીવાય બાય જી, એટલે આપણે કેટલું લઈ શકીએ? 10।
बराबर पानापत। अब आंसर बढ़िए, तो क्या है सूत्र से, तो क्या 5 2 तो 2 × 2 = 4, 4 × 4 बराबर, 4 × 4 = 16, 16 × 3 = 48 बाय 5, सो 48 बाय 5 10 करता ओछू केटलू थशे 9.6 मीटर। जो आपने टेक्निक ना खबर हो तो आप आटला लांबा स्टेप्स बदा फॉला करवा बराबर, पर टेक्निक शॉर्टकट शू है तो कि आप जो तब याद करो तो अपना इक्वेशन तो आर इज इक्वल टू ट्वाइस यूएक्स यूवाई अपॉन जी। हाँ वो इक्वेशन है, तो जब आप टेक्निक यूज करिए तो आ आपने शू आप तो कई यूएक्स आप शू आप तो कई यूवाई आप लखी नाखी सीधे ट्वाइस UX કેટલું છે 6, UY કેટલું છે 8, ડિવાઈડ બાય જી, જી કેટલું છે 10, આ કેટલું થશે ઓકે 48/5, તો આન્સર કેટલો આવશે 9.6 મીટર પર સેકન્ડ। તો જો આ ઇક્વેશન યાદ હોય તો આપણે આટલું ઇઝીલી કરી શકીએ, અને યાદ ન હોય તો આપણે લાંબી પ્રોસેસથી કરી શકીએ। લે આપણે શું કામ ઇક્વેશન ડિરાઈવ કરીએ છીએ, સમજાઈ ગયું? ઓકે સો લેટ અસ move to the next example। The velocity at maximum height of a projectile is half of its initial velocity of projection u। aya se kidu hai, okay velocity at maximum height, so at maximum height, ta maximum height to tya velocity kitli hui तो के u cos थीटा, तो वेलोसिटी एट मैक्सिमम हाइट ऑफ द प्रोजेक्टाइल इज हाफ ऑफ इट्स इनिशियल वेलोसिटी, तो इनिशियल वेलोसिटी कितनी हुई u, आपने इनडायरेक्टली શું કીધું તો કે u cos थीटा इज इक्वल टू u बाय 2, આવું કીધું u cos थीटा इज इक्वल टू u बाय 2 આવું આપણે કીધું છે। તો इट्स रेंज ऑन હોરિઝોન્ટલ प्लेन, तो फाइंड आउट द रेंज, तो रेंज फाइंड करवानी है, तो रेंज नो इक्वेशन शू थाय तो के यू स्क्वेर साइन 2 थीटा अपॉन जी, तो इनडायरेक्टली अपने थीटा आपी दीधु कई रीते, तो के यू कोस थीटा इज इक्वल टू यू बाय 2, तो यू यू कैंसल, एनो मतलब शू थाय कोस थीटा इज इक्वल टू 1/2, तो कोस थीटा 1/2 क्या थाय तो के थीटा इट इज इक्वल टू 60, थीटा केटलू थशे 60, so if theta is equal to 60 then u square sin 2 into 60 divided by g, 2 into 60 divided by g, indirectly sin kitlo thai sin 120 barabar, so sin 120, so sin 120 એટલે sin 60 ની જે વેલ્યુ હોય એ જ 120 ની થાય, તો sin 60 ની વેલ્યુ કેટલી છે √3/2, અને આ ક્વાડ્રન્ટ સાઇન કેવું આવશે પોઝિટિવ, તો √3/2, તો આન્સર શું આવશે તો કે યુ સ્ક્વેર √3/2 અપોન √3 યુ સ્ક્વેર અપોન 2g, આન્સર આવશે એ √3 યુ સ્ક્વેર અપોન 2g। ક્લિયર? તમારે શું કરો તો કે ઇક્વેશન આપણને યાદ હોય અને અન્ડરસ્ટેન્ડિંગ હોય, કન્સેપ્ટ ક્લિયર હોય, તો આપણા બધા એક્ઝામ્પલ આપણે ઇઝીલી સોલ્વ કરીશું। ક્લિયર? ચલો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ। સો પ્રોજેક્ટાઇલ ઇઝ થ્રોન ફ્રોમ અ પોઈન્ટ ઇન હોરિઝોન્ટલ પ્લેન સચ દેટ ઇટ્સ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ વેલોસિટી કોમ્પોનન્ટ આર 9.8 મીટર પર સેકન્ડ એન્ડ 19.6 મીટર પર સેકન્ડ રિસ્પેક્ટિવલી, સો ઇટ હોરિઝોન્ટલ રેન્જ, ઇનડાયરેક્ટલી શું આપ્યું છે UX તો કેટલું છે 9.8, UY તો કેટલું છે 19.6, અને આપણે શું જોઈએ છે હોરિઝોન્ટલ રેન્જ, તો R ઇઝ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન છે જ શોર્ટકટ UX UY ડિવાઈડ બાય G, તો આ કેટલું થશે 2 × UX 9.8, G 19.6 ડિવાઈડ બાય G, G એટલે 9.8, તો 19 × 38 તો શું આન્સર આવશે 39.2 મીટર। ક્લિયર?
एक्जाम्पल केव है तो कि आप ऑलरेडी आ टाइप नो एक्जाम्पल सोल्व करेलो। चलो नेक्स्ट एक्जाम्पल, अ पार्टिकल इज प्रोजेक्टेड विथ वेलोसिटी वी सच दैट इट्स रेंज ऑन द हॉरिजॉन्टल प्लेन इज ट्वाइस द ग्रेटेस्ट हाइट अटेन्ड बाय इट। रेंज इज ट्वाइस द ग्रेटेस्ट हाइट, एनो मतलब शू आपू जाए, आर इज इक्वल टू टू एच, आर इज इक्वल टू टू एच, रेंज इज इक्वल टू ग्रेटेस्ट हाइट कितनी, ट्वाइस द रेंज ऑफ द प्रोजेक्टाइल इज। तो फाइंड शू करवानो कीधु छे आपणे, फाइंड द रेंज ऑफ प्रोजेक्ट। तो सीधो आपणे इक्वेशन याद आवुं जोईए, शू याद आवुं जोईए, तो के आर इज इक्वल टू फोर एच कोट थीटा। तो आपने याद आवुं जोईए आर इज इक्वल टू फोर एच कोट थीटा, बराबर। तो आर इज इक्वल टू, तो आर केटली एपी से, टू एच, तो टू एच इज इक्वल टू फोर एच कोट थीटा, એનો મતલબ શું કહેવાય, એચ એચ કેન્સલ, આપણને શું આવ્યું છે, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ। પણ આપણે તો શું ફાઇન્ડ કરવાનું છે, રેન્જ। તો રેન્જનું ઇક્વેશન શું થાય, તો કે યુ સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી। આપણને યુ સ્ક્વેર તો કે વી આપ્યું છે, સાઇન ટુ થીટા તો કે થીટા આપ્યો નથી, તો શું આપ્યું છે, તો કે કોટ થીટા આપ્યું છે। આના ઉપરથી આપણે શું આઈડિયા હોવો જોઈએ, તો કે યુ સ્ક્વેર આને લખાય ટુ સાઇન થીટા કોસ થીટા અપોન જી, આવું થાય। એનો મતલબ કે આપણે સાઇન થીટા અને કોસ થીટાની જરૂર પડશે, તો જો આપણને કોટ થીટા આપ્યું હોય તો આપણે હમણાં જ આપણે ડિરાઈવ કર્યું હતું, બરાબર, કોટ થીટા, અને આપણે થીટા તરીકે લઈએ, કોટ તો શું થાય, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો વન બાય ટુ, તો આ વન હોય આ ટુ હોય તો આ કેટલું થાય, તો કે અંડર રૂટ વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર, તો કેટલું થાય, અંડર રૂટ ફાઈવ, બરાબર। તો આનો મતલબ શું થાય, તો કે સાઇન થીટા કેટલું થશે, તો કે સાઇન થીટા ટુ અપોન રૂટ ફાઈવ, કોસ થીટા કેટલું થશે, વન અપોન રૂટ ફાઈવ, વન અપોન રૂટ ફાઈવ ટુ અપોન રૂટ ફાઈવ, આપણે સાઇન થીટા મળી ગયું, કોસ થીટા મળી ગયું, તો યુ સ્ક્વેર એટલે એટલે કેટલું લઈ લેવાનું, તો કે વી સ્ક્વેર ટુ સાઇન થીટા થાય ટુ અપોન રૂટ ફાઈવ, કોસ થીટા થાય ટુ અપોન રૂટ ફાઈવ, અને જી કેટલું આપ્યું છે, તો કે એઝ ઇટ ઇઝ લેવાનું છે, બરાબર। તો રૂટ ફાઈવ ઇન્ટુ રૂટ ફાઈવ કેટલું થાય, ફાઈવ, 2 into 2 into 2, 8, 8 by root 5, બરાબર। તો u square સોરી cos theta કેટલું છે, 1 છે, 1 by root 5, તો કેટલું થશે, 4 by 5 v square by g, તો 4 v square by 5g, 4 આનો આવે, આનો આવે, આ 4 v square by root 5g, એ નહીં આવે, 4 v square by 5G। ક્લિયર, આમાં શું થયું, તો કે આપણે પહેલા જે આપ્યું હતું ઇક્વેશન, આ ઇક્વેશનનો યુઝ કર્યો અને આ ઇક્વેશનનો યુઝ કર્યો, બંનેને શું કર્યું, કમ્બાઈન કર્યું। પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો, તો કે કોટ થીટા મળ્યું, જો થીટા અહીંયા કોસ હોત તો થીટા આપણને 60 મળી જાત, પણ આપણને કોટ મળ્યું, તો એના પરથી હવે આપણને આટલી ટ્રિગોનોમેટ્રી આવડવી જોઈએ, તો આ સાઇન થીટા અને કોસ થીટા મળી ગયું, અહીંયા આપણે મૂકી દેવા। આ એક્ઝામ્પલ છે એ થોડો લેન્ધી થશે, બરાબર। ચલો થોડો એક્ઝામ્પલ અઘરો છે પણ કઈ છે નહીં, ધ રેન્જ આર ઓફ ધ પ્રોજેક્ટાઇલ ઇઝ સેમ વેન ઇટ્સ મેક્સિમમ હાઇટ આર એચ વન એન્ડ એચ ટુ। એનો મતલબ શું, એને કીધું છે ઇન્ડાયરેક્ટલી આપણને, તો કે રેન્જ આર સેમ વેન હાઇટ આર એચ વન એન્ડ એચ ટુ, આ એચ વન, બરાબર, અને હું કહું એચ ટુ, આ સેકન્ડ હાઇટ અથવા સેકન્ડ પ્રોજેક્ટાઇલ, બંને માટે કેસમાં રેન્જ કેવી છે, સેમ। આના પછી પહેલું કન્ક્લુઝન આપણે શું લેવાય, તો કે જો રેન્જ સેમ હોય, બરાબર, તો થીટા કેટલો હોવો જોઈએ, કોમ્પ્લિમેન્ટરી એંગલ, તો એક થીટા હોય તો બીજો કેટલો થાય, 90 માઇનસ થીટા,
બરાબર આ ઇન્ડાયરેક્ટલી આપણને કહી દીધું તો બંને માટે હાઈટ કેવી હશે ડિફરન્ટ પર રેન્જ કેવી છે સેમ તો એકનો એંગલ પ્રોજેક્ટાઇલ કેટલું હશે થીટા તો બીજાનો કેટલું હશે 90 માઇનસ થીટા તો વોટ ઇઝ ધ રિલેશન બિટવીન એચ વન એન્ડ એચ ટુ તો આપણને ઇન્ડાયરેક્ટલી શું ફાઇન્ડ કરવાનું કીધું છે કે આવું અત્યારે બધું ઉડાડી દઉં આ તો આપણે સમજવા માટે હતું રિલેશન બિટવીન એચ વન એન્ડ એચ ટુ આ એક સંપર્કમાં આપણે જો આન્સર જોઈએ તો એચ વન ઇન્ટુ એચ ટુ અને આર આ ત્રણ વચ્ચે રિલેશન છે એનો મતલબ કે આપણે એચ વન અને એચ ટુ નું મલ્ટીપ્લિકેશન કરવું પડે બરાબર તો એચ વન અને એચ ટુ નું મલ્ટીપ્લિકેશન કરીએ તો આ એચ વન અને એચ ટુ અને એક મેં કીધું એકનો એંગલ થીટા હોય તો બીજાનો એંગલ કેટલો હશે 90 માઇનસ થીટા તો એચ એચ શું હતું તો કે આર શું હતું યુ સ્ક્વેર બાય યુ સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી તો એચ શું છે યુ સ્ક્વેર સાઇન થીટા અપોન ટુ જી તો જો આના માટે આપણે થીટા લઈએ તો સેકન્ડ માટે આપણે શું લેવું પડે તો કે કોસ થીટા 90 માઇનસ થીટા તો યુ સ્ક્વેર સાઇન 90 માઇનસ થીટા અપોન ટુ જી આવું થાય બરાબર તો આ શું થશે તો કે યુ સ્ક્વેર સાઇન થીટા યુ સ્ક્વેર તો સ્ક્વેર ને સ્ક્વેર આપણે શું કહીએ 4 કોસ થીટા અપોન 4 અને આ શું થાય જી સ્ક્વેર યુ સ્ક્વેર યુ સ્ક્વેર સાઇન થીટા કોસ થીટા 90 માઇનસ થીટા શું થાય કોસ થીટા 4 જી સ્ક્વેર હવે જો આપણે આને રેન્જ અહીંયા જોતી હોય આપણે તો રેન્જનું ઇક્વેશન શું છે તો કે રેન્જ યુ સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી જો આને કમ્પેર કરી તો અહીંયા યુ રેસ ટુ 4 અહીંયા યુ સ્ક્વેર અહીંયા જી સ્ક્વેર અહીંયા જી તો આનો સ્ક્વેર કરો તો અહીંયા શું થાય તો કે યુ રેસ ટુ 4 જી સ્ક્વેર અને સાઇન સ્ક્વેર ટુ થીટા અહીંયા સાઇન થીટા કોસ થીટા છે બરાબર તો આપણે તો શું જોઈએ સાઇન સ્ક્વેર ટુ થીટા તો સાઇન સ્ક્વેર ટુ થીટા માટે અહીંયા શું લખવું પડે તો કે અહીંયા 4 અહીંયા શું થવું જોઈએ તો કે સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા આવું થાય અહીંયા મેં ભૂલ શું કરી છે તો કે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છે બરાબર સાઇન થીટા નથી તો આ શું છે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અહીંયા સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર છે પણ અહીંયા કેટલો હોવું જોઈએ તો કે 4 હોવું જોઈએ તો કે મલ્ટીપ્લાય ઇટ બાય 4 અને ડિવાઈડ ઇટ બાય 4 તો હવે આટલો જે કોમ્પોનન્ટ છે આ કોમ્પોનન્ટ એ શું બની જશે તો કે આ બની જશે સાઇન સ્ક્વેર ટુ થીટા હવે જો આને હું લખું તો આ શું થશે તો કે 1/4 ઇન્ટુ 4 આ થશે 16 બરાબર યુ રેસ ટુ 4 સાઇન સ્ક્વેર ટુ થીટા અપોન જી સ્ક્વેર તો આ શું થશે આર બાય 16 અને દેટ ઇઝ ઇક્વલ ટુ એચ વન એચ ટુ અને આ થશે આર સ્ક્વેર હવે અને જો રૂટમાં લઈએ તો આ શું થાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 એચ વન એચ ટુ તો આર શું થાય તો કે અંડર રૂટ 16 4 અંડર રૂટ એચ વન એચ ટુ 4 અંડર રૂટ એચ વન એચ ટુ એવું કંઈ છે યસ 4 અંડર રૂટ એચ વન એચ ટુ આ શું હતું આપણું બરાબર તમારે આપણે ટ્રીક શું યુઝ કરી તો કે એચ વન અને એચ ટુ પહેલાં આપણે એચ વન ઇન્ટુ એચ ટુ કર્યું તો આપણે એનું ઇક્વેશન લખ્યું પણ આપણે ટ્રેક શું યુઝ કરી તો કે હોરિઝોન્ટલ રેન્જ કેવી છે સેમ તો એંગલ કેવો હોય કોમ્પ્લિમેન્ટરી એંગલ આ આપણે સમજવું પડે એના પરથી આપણને મળ્યું પછી આપણે આર ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આપણે ઇક્વેશન લખી અને એડજસ્ટમેન્ટ કર્યું અને અહીંયા એડજસ્ટમેન્ટ કરી ડિવાઈડ બાય 60 કરી અને પછી ઇક્વેશન છે એ સિમ્પ્લિફાઈ કર્યું બરાબર તો આમાં કઈ રીતે આગળ વધવું તો આ રીતે આપણું લોજિક છે એ ડેવલપ થવું જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ અ ગ્રાસોફર કેન જમ્પ મેક્સિમમ ડિસ્ટન્સ 1.6 મીટર આ ખડ ઉપર જે કીડી હોય દેટ ઇઝ ગ્રાસોફર બરાબર તો એ શું કરે છે તો કે મેક્સિમમ જમ્પ કરે તો મેક્સિમમ કેટલું જમ્પ કરે તો કે 1.6 મીટર મેક્સિમમ કેટલું જમ્પ કરે 1.6 તો ઇટ સ્પેન્ડ્સ નેગ્લિજિબલ ટાઈમ ઓન ધ ગ્રાઉન્ડ એટલે એક જમ્પ કરે પછી બીજો જમ્પ કરે ત્રીજો ગ્રાઉન્ડ ઉપર નેગ્લિજિબલ ટાઈમ હશે સો હાઉ ફાર ઇટ કેન ગો ઇન 10 સેકન્ડ તો 10 સેકન્ડમાં એ કેટલું ડિસ્ટન્સ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ કવર કરે
कर सकते हैं। तो जो एक जंप करे तो 1.6, तो 10 सेकंड, तो पहले अपने माइंड में एक क्वेश्चन आवे कि आ एक वक्त जंप करे बराबर तो कितना डिस्टेंस करे 1.6 मीटर, तो 10 सेकंड में कितनी वक्त जंप करे। तो जो अपने आनो अपने શું કરવું પડે તો કે આનો ટાઈમ ઓફ ફ્લાઇટ ફાઇન્ડ કરો, તો ટાઈમ ઓફ ફ્લાઇટ શું છે, t is equal to u sin theta twice u sin theta upon g, twice u sin theta upon g, આનો ટાઈમ ઓફ ફ્લાઇટ ફાઇન્ડ કરો, ટાઈમ ઓફ ફ્લાઇટ ફાઇન્ડ કરો, એના ઉપરથી આપણે શું મળી જાય, તો કે એ જો એક આટલી સેકન્ડ થાય તો 1.6 મીટર ડિસ્ટન્સ કવર કરે, તો 10 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કવર કરે, આ એક ઓપ્શન થાય થાય ને, યસ। તો સેકન્ડ ઓપ્શન શું થાય, તો કે આ મેક્સિમમ ડિસ્ટન્સ, જન મેક્સિમમ ડિસ્ટન્સ, મેક્સિમમ જ્યારે રેન્જ હોય બરાબર, મેક્સિમમ જ્યારે રેન્જ હોય તો એનું એંગલ ઓફ પ્રોજેક્શન કેટલું હોય, તો કે 45 હોય, એનું એંગલ ઓફ પ્રોજેક્શન કેટલું હોય 45 બરાબર। તો જો એની ઇનિશિયલ વેલોસિટી યુ હોય તો એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કેટલો હશે, તો કે યુ કોસ થીટા, હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કેટલો હોય u cos theta, તો આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો x is equal to શું થાય, તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ, વેલોસિટી ઇન્ટુ ટાઈમ, તો કે u cos theta ઇન્ટુ t, આપણને શું મળી જાય એનું ડિસ્ટન્સ કવર્ડ ઇન 10 સેકન્ડ। તો આપણને t આપી દીધું કેટલું, તો કે 10 સેકન્ડ, થીટા તો આપણને ખબર પડી ગઈ 45 ડિગ્રી, તો કે u, તો કે એ આપ્યું નથી પણ ઇનડાયરેક્ટલી આપણે આપી દીધું, આ મેક્સિમમ રેન્જ કેટલી છે, તો કે r મેક્સિમમ 1.6, તો આર મેક્સિમમ નું ઇક્વેશન શું છે, યાદ જ રાખ્યું, તો આપણે યુ સ્ક્વેર બાય જી, તો આ શું થાય, તો કે યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10, તો યુ કેટલું આવશે 16, અંડરરૂટ 16 કેટલું થાય 4 મીટર પર સેકન્ડ, તો આ યુ કેટલું થાય, તો કે 4, કોસ થીટા કેટલું થાય, તો કે કોસ 45, ટાઈમ કેટલો થાય, તો કે 10, તો આ કેટલું થાય 4 1 અપોન રૂટ 2 અને અહીંયા થશે 10, તો આ શું થાય, તો કે 2 ઇન્ટુ 2, તો કે રૂટ 2 રૂટ 2, અહીંયા કેટલું થશે રૂટ 2, તો 20 રૂટ 2, 20 રૂટ ડન। અઘરો એક્ઝામ્પલ છે કે એલ સેલો છે, સેલા જ છે પણ બે ત્રણ સ્ટેપમાં એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવા પડે, સીધો આપણને આન્સર મળે નહીં। ચલો, અ પ્રોજેક્ટાઇલ is thrown with an initial velocity of, if range of the projectile is double the maximum reach by it then, તો એ બી આવું કંઈ દેખાતું નથી, આમાં ડેટા મિસિંગ છે। તો ઇફ ઇનિશિયલ વેલોસિટી ઓફ, અહીંયા આપણને આપ્યું છે v is equal to ui plus vj બરાબર, એટલે અહીંયા આપ્યું છે આપણને ai અને અહીંયા આપ્યું છે vj, v is equal to ai plus bj, આવું આપણને આપ્યું છે। સો પ્રોજેક્ટાઇલ ઇઝ થ્રોન વિથ ઇનિશિયલ વેલોસિટી v, અથવા આપણે u લખીએ, u is equal to ai plus bj, ઇફ ધ રેન્જ ઓફ ધ પ્રોજેક્ટાઇલ ઇઝ ડબલ, ધ રેન્જ ઓફ ધ પ્રોજેક્ટાઇલ ઇઝ ડબલ ધ મેક્સિમમ હાઈટ, સો r is equal to 2h, ધેન રિલેશન બિટવીન a એન્ડ b। આમાં આપણે શું શીખવાનું, તો કે આપણને બે ટાઈપના ઇક્વેશન, બે આપણને ડેટા આપ્યા છે અને આપણે આ વચ્ચે રિલેશન ફાઇન્ડ કરવાનું। તો પહેલા તો આપણને શું આપ્યું છે, તો કે રેન્જ ઇઝ ઇક્વલ ટુ 2h, તો આના ઉપરથી આપણે શું કરી શકીએ, તો કે આપણને એક ઇક્વેશન ખબર છે, તો કે રેન્જ r ઇઝ ઇક્વલ ટુ 4h cot થીટા, r ઇઝ ઇક્વલ ટુ 4h cot થીટા, તો r ઇઝ ઇક્વલ ટુ 2h મૂકી દો, તો આ શું થશે 2h ઇઝ ઇક્વલ ટુ 4h cot થીટા, તો આ h h કેન્સલ, તો આનો મતલબ શું થાય, તો કે cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2, આવું થાય cot theta is equal to 1/2। હવે સેકન્ડ, તો કે આપણને શું આપ્યું છે, u આપ્યું છે, તો u પરથી આપણને theta find કરો, તો કઈ રીતે મળે, તો કે tan theta is equal to vy upon vx, આ શું થાય b/a, તો કે tan theta b/a, cot theta 1/2, તો tan theta કેટલું થાય, તો કે cot theta 1/2, તો tan theta કેટલું થાય, તો કે 2 થાય, અને tan theta કેટલું છે, તો કે b/a, એનો મતલબ શું થાય, તો કે b is equal to 2a, b is equal to 2a, આવું ઇક્વેશન ક્યાં આપ્યું છે, યસ b is equal to 2a।
ક્લિયર? તો આ રીતે આપણે લોજિક દોડાવવો પડે, જે ડેટા આપ્યા હોય એના મૂકો, એના ઉપરથી તમને કંઈક બંને વચ્ચે કનેક્શન મળશે. અહીંયા આપણે હવે રેન્જના એક્ઝામ્પલ પૂરા કરીશું. આપણો નેક્સ્ટ ટોપિક છે હવે મેક્સિમમ હાઈટ. તો કે આપણે અહીંયા શું આપ્યું, તો કે યુ વેલોસિટીથી આપણે પ્રોજેક્ટાઇલને થ્રો કરીએ, બરાબર, તો એની મેક્ઝિ આર કેટલી આવે, તો કે આર, તો એની મેક્સિમમ હાઈટ કેટલી થાય એનું આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું. તો ઇનિશિયલી આપણે યુ વેલોસિટીથી થ્રો કરીએ છીએ, એંગલ કેટલો આપ્યો છે થીટા, તો એની મેક્સિમમ હાઈટ કેટલી હશે એનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણને ખબર જ છે, સપોઝ આનો એક કોમ્પોનન્ટ છે એ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ હોય, એક કોમ્પોનન્ટ કેવો હોય વર્ટિકલ હોય, તો અહીંયા આપણે વર્ટિકલ કોમ્પોનન્ટ યુઝ કરી શકીએ. તો કે ઇન વર્ટિકલ ડાયરેક્શનમાં એની મોશન કેવી છે, તો કે એની મોશન કેવી છે, એસેલરેટેડ મોશન. તો કે એસેલરેટેડ મોશનમાં, તો કે અહીંયા ફાઇનલી જ્યારે ટોપ ઉપર હશે ત્યારે ટોપ ઉપર એની વેલોસિટી, તો કે વેલોસિટી ઇન વાય ડાયરેક્શન કેવી હશે, ઝીરો. તો કે વેલોસિટી ઇન વાય ડાયરેક્શનનું ઇક્વેશન તો આપણને ખબર છે શું છે, તો કે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ ટુ જી એચ. તો આ એચ એટલે શું થશે, તો કે આ એચ આવશે, બરાબર. ઇનિશિયલ વેલોસિટી યુ, તો ફાઇનલ વેલોસિટી કેટલી થાય, તો કે ઝીરો. ઇનિશિયલ વેલોસિટી ઇન વાય ડાયરેક્શન કેટલી થાય, તો કે યુ સાઇન થીટા, તો અહીં મૂકી દો, અહીંયા શું આવશે, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ ટુ જી એચ. તો આપણા કેસમાં અહીંયા એચ મેક્સિમમ હાઇટ, આપણે અહીંયા લખીએ એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી. યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી, આપણે ઇક્વેશન હમણાં લાસ્ટ એક્ઝામ્પલમાં યુઝ કર્યું હતું, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી. આપણને યુ ખબર હોય, થીટા ખબર હોય, તો આપણે જી ફાઇન્ડ કરી શકીએ. ક્લિયર? તો આપણે અત્યારે ઇક્વેશન આપણી પાસે છે જ, બરાબર, વી સ્ક્વેર, તો કે યુ એચ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી. જો ઇન્ડાયરેક્ટલી જોવો તો આપણે અહીંયા મગજ દોડાવીએ, તો યુ સાઇન થીટા એ શું છે, તો કે વર્ટિકલ કોમ્પોનન્ટ. યુ સાઇન થીટા શું છે, વર્ટિકલ કોમ્પોનન્ટ. તો જો આપણે આને વેલોસિટી ફોર્મમાં આપણે લખવું હોય, તો આ ઇક્વેશનને આપણે કઈ રીતે લખી શકીએ, તો કે મેક્સિમમ હાઇટ કેન ઓલ્સો બી એક્સપ્રેસ્ડ એઝ યુ સ્ક્વેર યુ વાય સ્ક્વેર અપોન ટુ જી. યુ વાય સ્ક્વેર અપોન ટુ જી, આપણને શોર્ટકટમાં આ ઇક્વેશન આપણને બેનિફિશિયલ થાય, બરાબર. સો એચ મેક્સિમમ, તો કે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ. મેક્સિમમ ક્યારે થાય, તો કે યુ ફિક્સ છે, જી ફિક્સ છે, તો કે સાઇન સ્ક્વેર થીટા કેટલું થવું જોઈએ, વન. તો સાઇન થીટા વન ક્યાં થાય, તો કે વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 90. એનો મતલબ શું થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90, એટલે આપણે ઓબ્જેક્ટને 90 ડિગ્રીએ થ્રો કરશું, બરાબર. તો કે આ ડાયરેક્ટ વર્ટિકલી થ્રો કરીએ તો એની હાઇટ કેવી આવે, મેક્સિમમ, બરાબર. તો આપણે મેક્સિમમ હાઇટ જોતી હોય તો આપણે થ્રો કેવી રીતે કરવું પડશે, તો કે આ રીતે થ્રો કરવું. ક્લિયર? સો દેટ ઇઝ વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 90, હાઇટ ઇઝ મેક્સિમમ, અને કેટલી થશે, યુ સ્ક્વેર બાય 2g. હવે કોમ્પ્લિમેન્ટરી એંગલ હોય ત્યારે, તો કે એક એંગલ થીટા હોય અને બીજો 90 માઇનસ થીટા હોય, તો એની હાઇટનો રેશિયો શું આવશે, તો કે રાઇટ ડાઉન ઇક્વેશન એચ વન બાય એચ ટુ. તો કે એચ વન શું છે, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી. એચ ટુ શું છે, યુ સ્ક્વેર સાઇન 90 માઇનસ થીટા અપોન ટુ જી. તો યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટા અપોન ટુ જી, અહીંયા અપોન ટુ જી આવશે, બરાબર. શું આવશે, અપોન ટુ જી. અપોન ટુ જી, તો 90 માઇનસ થીટા શું થાય, કોસ થીટા, યુ સ્ક્વેર કેન્સલ, ટુ જી, ટુ જી કેન્સલ. તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા, તો શું થાય, ટેન સ્ક્વેર થીટા. આપણે યાદ રાખવાનું, એચ વન બાય એચ ટુ એ શું થશે, ટેન સ્ક્વેર થીટા. અને પેલા આપણું ઇક્વેશન શું હતું, ટી વન બાય ટી ટુ ઇઝ ઇક્વલ ટુ શું હતું, ટેન થીટા. આ શોર્ટકટમાં જો આપણે ઇક્વેશન બધા યાદ હોય તો આપણે ઇઝીલી એક્ઝામ્પલ ઝડપથી સોલ્વ કરી શકીએ, બરાબર. તો ટી વન બાય ટી ટુ ટેન થીટા, તો એચ વન બાય શું થાય, એચ ટુ ટેન સ્ક્વેર. ક્લિયર? એચ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા. આના એક્ઝામ્પલ્સ છે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું, બરાબર. તો ત્યાં સુધી આ બધા ઇક્વેશન્સ યાદ રાખો અને એસબીએસની હવે ખાસ પ્રેક્ટિસ કરો, કારણ કે આમાં એસબીએસ જે આપી છે એમાં લોજિકલ બધા ક્વેશ્ચન્સ આપેલા છે,
જેવી તમે SBS પ્રેક્ટિસ કરશો એટલે બધા ઇક્વેશન્સ તમારા માઇન્ડમાં સેટ થઈ જશે. તો એક SBS છે એ ફટાફટ આપણે સોલ્વ કરવાનું અને મેઇન લેવલના જ સોલ્વ કરવાના છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.